नमहंबे चिंतय। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम। ओम श्री हरि कृष्णाय नमो नम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नम। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ। સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર કડવું 43 એમાં છેલ્લે કથા લખે છે, ભગવાનના જે વાલા ભક્તો છે કેવા છે, તો જેનું મન ભગવાન સિવાય બીજે ક્યાંય રહેતું નથી, દૈહિક દુઃખની અંદર એ ક્યારેય દાજતા નથી, સૂતા બેઠા જાગતા ભગવાનના ગુણો ગાયા કરે છે, મીઠ થકી ભગવાનને દૂર કરતા નથી, ચતુર્ધા મુક્તિને પણ જે નિષ્કામ ભક્તો ઈચ્છતા નથી, એવા નિર્મળ હૃદયના નિર્વેરી એવા જે ભગવાનના ભક્તો છે, ભગવાનને અતિ વાલા છે, ભગવાનને એવા ભક્તોને એવા ભક્તોને ભગવાન બેને અરસ પરસ લાડ છે, અતિ પ્રીતિ છે, સ્વામી કે એનું મને આશ્ચર્ય નથી, આવી વાત સ્વામીએ કડવા 43માં લખી છે। આગળ કડવું 44 સ્વામી ગ્રંથનો હવે ઉપસંહાર કરી રહ્યા છે, ગ્રંથનો છેલ્લે મહાત્મ્ય પણ કહી રહ્યા છે। આ ગ્રંથ એ કેટલા અને કેવી રીતે બધાને સુખરૂપ થશે એવી સ્વામી અહીંયા આગળ કડવું 44 એમાં વાત કરે છે। હરિબળ ગીતા હે તે સાંભળશે જી, તેના સર્વે શોક સંશય ટળશે જી, સમજી સાંભળતા પાપ પડશે જી, નિર્બળ નર ને બળ મળશે જી। સ્વામી કે આ હરિબળ ગીતા ગ્રંથને કોઈ હેતથી સાંભળશે એના બધાય શોક એટલે કે એનું જે દુઃખ હોય, મોક્ષના માર્ગે ચાલતા આવતા અંતઃશત્રુ ને બાહ્ય શત્રુથી થતા વિઘ્નો હોય, જાણે અજાણે કંઈક થોડું ઘણી ભૂલ થઈ ગઈ હોય, એનું મુમુક્ષુને દુઃખ હોય, એના કારણે એને જે દુઃખ હોય એ દુઃખ આ હરિબળ ગીતા ગ્રંથ બહુ મોટું ઔષધ છે, એના દુઃખને દૂર કરશે, એને મારું કલ્યાણ થશે કે નહીં થાય એવો જે સંશય હોય, એવા સંશયને ભાંગવા માટેનું બહુ મોટું કાર્ય આ હરિબળ ગીતા ગ્રંથ કરશે। સ્વામી કે સમજીને સાંભળતા, આને જે સમજીને સાંભળશે એના બધાય પાપ બળી જશે। કેવા મોટા વરદાનો આ મોટા પુરુષોએ દયા કરીને આપણને દીધા, કદાચ આ ગ્રંથ પ્રમાણે આપણે કેટલું વર્તી શકીએ ન વર્તી શકીએ, પરંતુ ખાલી આને સમજીને સાંભળશે કે આ ગ્રંથ શું કહેવા માગે છે ને સમજશે, તો પણ એના પાપ પડશે જી, તો પણ એના પાપ બળી જશે, કારણ કે જે વાત સમજાય છે એ વાત માટે હૃદયમાંથી ચોક્કસ અહોભાવ પ્રગટ થાય છે, જે વાત સમજાતી નથી એની કોઈ અસર થતી નથી, વાતને સ્વામી કે સાંભળીને સમજશે, આની અંદર જે ભગવાનનું કરતાપણું, આની અંદર જે ભગવાનની શક્તિ, આની અંદર જે ભગવાનનું દયાળુપણું, આની અંદર જે મહારાજના હૃદયમાં રહેલી કરુણા, એની જે વાતો કરી છે એ વાતોને ફક્ત સાંભળીને સમજશે તો પણ એના બધાય પાપ બળશે, કારણ કે એને મહારાજ પ્રત્યે અહોભાવ થશે। નિર્બળ નરને બળ મળશે જી, કોઈ નિર્બળ હશે, મોક્ષના માર્ગે ચાલતા થાકી જતો હશે, મોક્ષના માર્ગે ચાલવાની કદાચ એની શક્તિ નહીં હોય, તો સ્વામી કે આ ગ્રંથ સાંભળતા એને બહુ મોટું ટોનિક મળશે, મોક્ષના માર્ગે એ ચાલવા માંડશે એવો આ ગ્રંથ છે। મળશે બળ નિર્બળને તે પ્રભુને પ્રતાપે કરી, સમુદ્ર જે સંકટનો તે તરત નર જાશે તરી। સ્વામી કે મળશે બળ નિર્બળને, કોને પ્રતાપે? ભગવાનને પ્રતાપે કરીને એને બળ મળશે, આ સમુદ્રનો જે સંકટ છે એને નર તરી જશે।
સ્વામીને કેટલું બધું શ્રીજી મહારાજનું કરતાપણું છે. કરતા કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. કરતાપણું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન. કરતાય કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. આ મોટા પુરુષો આટલા મોટા ગ્રંથો લખે, અનેક અનેકને સૂર્યને ચંદ્ર તપશે ત્યાં સુધીનું બળ પૂરું પાડે, પણ એના શબ્દે શબ્દે, એના હૃદયના સ્પંદને સ્પંદને, એના શ્વાસે શ્વાસે એક જ વાત ઘૂંટાયા કરે છે કે આ બધુંય મહારાજના પ્રતાપે છે, આ બધુંય મહારાજના પ્રતાપે છે. આપણને બહુ મોટી શીખ પૂરી પાડે એવું મોટાનો ઉપદેશ જ નહીં પણ મોટાનું જીવન પણ હોય છે. આપણને સ્વામીની આ વાત જે લખવાની પદ્ધતિ છે એના પરથી ખ્યાલ આવે કે આવડા મોટા સંત, આવડો મોટો ગ્રંથ લખ્યો છતાં પણ ભગવાનના પ્રતાપ સિવાય બીજું કાંઈ સ્વીકારતા નથી, ભગવાનના પ્રતાપ સિવાય બીજું કાંઈ પ્રસિદ્ધ કરતા નથી, ભગવાનના પ્રતાપ સિવાય બીજું કાંઈ એને આપવું નથી. આટલી મોટી જે સ્વામીની અકર્તાપણાની ભાવના, એ પણ આપણને બહુ મોટી શીખ આપી જાય છે. આ ગ્રંથ જો આજે ચોક્કસ કહી શકે સ્વામી તો એમ કે ભગવાનના પ્રતાપે કરીને આ બધું બળ મળશે, પણ જો આજે સ્વામી જ પ્રગટ ન થયા હોત આ પૃથ્વી પર તો આવા ગ્રંથ આપણને લખીને કોણ આપત, આપણને આવા ગ્રંથની ભેટ કોણ આપત. અને આ સ્વામીના હૃદયમાંથી પ્રગટ થયેલા શબ્દો સ્વયં શ્રીજી મહારાજે લખ્યા છે, શ્રીજી મહારાજે જ લખ્યું છે, શ્રીજી મહારાજે જ પ્રગટ કર્યું છે, શ્રીજી મહારાજે જ સ્વામીને પૃથ્વી પર લાવ્યા, પરંતુ કેટલાક કાર્ય કરવા માટે પણ મહારાજ પાત્રની તારતમ્યતા જોતા હોય છે. પાત્રની તારતમ્યતા વિના ભગવાન સમર્થ છે, ધારે કરે. મૂંગા જોડે પણ વેદ બોલાવ્યા છે, અભણ જોડે પણ વેદ બોલાવ્યા છે, પર્વતભાઈની દીકરી જોડે પણ અંતર્યામીપણું એને પણ દીધું છે. ભગવાન સમર્થ છે, પરંતુ જે સ્થાયી કાર્ય છે એની અંદર ભગવાન હંમેશા પાત્રની તારતમ્યતા તરફ વધારે જોતા એવો ગ્રંથોના અભ્યાસ ઉપરથી લાગે છે. કે જે સ્થિર કાર્ય છે, જે ચિરકારી કાર્ય છે, જે લાંબા સમય સુધીનું કાર્ય છે, કોઈને પ્રતાપ દેખાડવો હોય થોડો સમય, એની માટે ભગવાને ચોક્કસ પાત્ર કુપાત્ર કશું જ જોયું નથી. પરંતુ જ્યારે કોઈ ચિરકારી અને સ્થાયી કાર્ય કરવું હોય ત્યારે મહારાજે ચોક્કસ પાત્રની તારતમ્યતાઓ પ્રમાણે જ કાર્ય કર્યું છે. આજે પણ એમ જ કાર્ય કરતા હોય એવા આપણા અનુભવથી પણ જણાય. માટે સ્વામી જેવા મોટા પુરુષ, એના બળ, એના હૃદયમાંથી નીકળેલી આ હરિબળ ગીતા એક ગંગા, હરિબળ ગીતા એક જાહ્નવી જે આપણને અનેકને પાવન કરે, એવું સ્વામીનું બળ પણ આ ગ્રંથની અંદર છે, એવું પણ આપણે સ્વામીની આ કડી દ્વારા, સ્વામી તો પોતે મહારાજનું જ બળ કહે છે પણ આપણે સ્વામીનો પણ એટલો જ હૃદયથી આભાર માનીને સ્વામીના ચરણારવિંદની અંદર કરોડો વંદન કરવા જોઈએ જે મોટા પુરુષે આપણને આવો ગ્રંથ દીધો. પુષ્ટિ છે પ્રભુના દાસને આ ગ્રંથમાં ઘણી ઘણી, હાર્યાને હિંમત આવશે પહોંચ ટળશે આપની. આ ગ્રંથની અંદર પ્રભુના દાસને, જે પ્રભુનો ભક્ત છે, એને બહુ મોટી પુષ્ટિ મળશે. એ હારી ગયો હશે મોક્ષના માર્ગે ચાલતા તો એને હિંમત આવશે, અપહોંચ એટલે એને એવું લાગશે કે હું નહીં પહોંચી શકું, તે અપહોંચ એની ટળશે. એને ચોક્કસ આ ગ્રંથને વાંચતા સાંભળતા અને સમજતા હૃદયની અંદર એટલું પાક્કું થઈ જશે કે હું, મારું અકલ્યાણ નહીં થાય, હું મહારાજ સુધી પહોંચીશ જ. લડથડતાને લાકડી કાજુ આપી છે કરમાય, ભોય પડ્યાનો ભય ટળ્યો કહુ બીક ન રહી કાય. સ્વામી કે કોઈ લડથડતો હોય, શરીર ધ્રુજતું હોય, ચાલી ના શકતો હોય, એને જો લાકડી મળી જાય સરસ મજાની હાથમાં, તો ટેકે ટેકે ધીરે 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 પહોંચી જાય, એનો ભય ટળી જાય કે હું ભૂમિ પર પડી જઈશ. કારણ કે એને ટેકો કોને મળી ગયો? લાકડીનો.
એમ સ્વામી કે કદાચ મોક્ષના માર્ગે ચાલતા ક્યારેક અંતઃશત્રુઓના હુમલાઓએ કરીને, ક્યારેક બાહ્ય પરિસ્થિતિઓના કારણે, ક્યારેક માનસિક પરિસ્થિતિઓના કારણે, ક્યારેક દૈવી ઉપાધિના કારણે કોઈ પણ પ્રકારે ભગવાનનો ભક્ત લડથડી ગયો હોય, એને મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ ઘટી ગઈ હોય અને પડી જવાની તૈયારી હોય, ત્યારે હરિબળ ગીતા એને લાકડીનું કામ કરશે. આ લાકડી હાથમાં લઈ લેશે ને તો લડથડતો લડથડતો કદાચ ધ્રુજતો હશે, કદાચ પગલું એ ધ્રુજતો ધ્રુજતો મૂકતો હશે, પણ આ ગ્રંથની એ તાકાત છે. આ ગ્રંથમાં સ્વયં પુરુષોત્તમ નારાયણનો નિવાસ છે. આ ગ્રંથની અંદર સ્વયં મહારાજનું બળ છે. આ ગ્રંથની અંદર સદગુરુ નિષ્કુળાન સ્વામીની અતિશય દયા છે. આ લાકડી જે પકડી લેશે એ ચોક્કસ ભગવાનના ધામ સુધી પહોંચી જશે એમ સ્વામી કહે છે. હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર, આગળ પગ આરોપશે, થઈને સાચો સૂર. હિંમત સહિત ચાલવા માંડશે, કાયરતા એની દૂર થઈ જશે, પગને આગળ મૂકશે અને સાચો સુરવીર થઈને અક્ષરધામના તખત ઉપર પોતાનું નિશાન રોપી દેશે. અક્ષરધામના તખત સુધી એ પહોંચી જશે, અક્ષરધામના મુક્તોની સભા સુધી આ ગ્રંથ દ્વારા પહોંચી જશે. માટે હરિબળ ગીતા આ ગ્રંથ એવો છે, બળીઓ હોય ને એને કામ લાગે, એ વધારે બળીઓ થાય, અને નિર્બળ હોય ને એને બળ આવે, એવો છે આ હરિબળ ગીતા ગ્રંથ. એને વારે વારે વાંચ્યા કરવો જોઈએ, વારે વારે સાંભળ્યા કરવો જોઈએ. આવા ગ્રંથો વાંચવાથી ગાફલપણું આપણી અંદર આવે એના માટે આ ગ્રંથો નથી, પરંતુ સત્સંગ પ્રત્યેનું આપણને અતિશય અહોભાવ થાય કે આપણને કેવો દિવ્ય સત્સંગ, આપણને કેવા દિવ્ય મહારાજ, આપણને કેવા પ્રતાપી સદગુરુ, આપણને કેવા પ્રતાપી આ શાસ્ત્રો, આપણને કેવા દિવ્ય અને અલૌકિક સંતો ભક્તોનો યોગ થયો છે એનું અનુસંધાન આવા ગ્રંથો આપણને અપાવે છે. કારણ કે આમાં હરિબળ ગીતા એટલે ફક્ત ભગવાનનું જ બળ, કોઈ પણ બાબત આવે ત્યાં મહારાજનું બળ, મહારાજના મોટા સાધુનું બળ, મહારાજના સંતો ભક્તોનું બળ. હંમેશા આપણું બળ જ્યારે આપણે વિચારીએ છીએ અથવા આપણા સંકલ્પમાં આવે છે અથવા તો આપણને અનુભવવા માટેની ઈચ્છા થાય છે, જે કાંઈ થાય છે, જ્યારે આપણને આપણા બળ ઉપર વિશ્વાસ આવે છે ને ત્યારે આપણું બળ હંમેશા ઘટે છે, ત્યારે આપણી મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ ઘટે છે. તરત ખબર નથી પડતી, લાંબા સમયે ખબર પડે છે. જે કોઈ પોતાના બળ ઉપર વિશ્વાસ રાખે છે એક દિવસ નિર્બળ થઈ જવાનો, જે કોઈ મહારાજના બળ ઉપર વિશ્વાસ રાખે છે, મોટા પુરુષના બળ ઉપર વિશ્વાસ રાખે છે, શાસ્ત્રોના શબ્દો ઉપર વિશ્વાસ રાખે છે, સંતોને ભક્તોની દિવ્યતા ઉપર ને અલૌકિક ભાવ ઉપર વિશ્વાસ રાખે છે, એ ગમેવો નિર્બળ હશે એ અંતે બાજી જીતી જવાનો. જેને બહુનામીનું બળ રહેવાનું, એની જ અક્ષરધામના મુક્તની પંક્તિની અંદર બેસવાની જગ્યા થવાની. જે કોઈને પોતાના બળની, પોતાના કરતાપણાનો જ્યારે સંકલ્પ શરૂ થાય, કદાચ શરૂઆતમાં પોઈઝન નથી દેખાતું, પણ અંતે જતા આખા આત્માની અંદર પોઈઝન વ્યાપી જાય છે અને એ આત્મા નિર્બળ થઈ જાય છે. આ ગ્રંથ આપણને એટલા માટે આ ગ્રંથ રાત અને દિવસ ઉપયોગી થાય એવો છે કે આ ગ્રંથ આપણને રાત અને દિવસ આપણા બળને ભૂલાડે છે. આપણે તો આમેય નિર્બળ છીએ, આપણે તો આમેય સબળ નથી, પણ આપણને જે આપણું અહંકારનું બળ હોય એને આ ગ્રંથ ભૂલાડે છે. અને મહારાજનું બળ, મોટા પુરુષોનું બળ, શાસ્ત્રોનું બળ, સંતો ભક્તોનું બળ એ આપણા આત્મામાં વધારે છે. માટે આ ગ્રંથ દરેક માટે ઉપયોગી થાય એવો છે. ઘણું બળગન શ્યામનું અતિ આવશે ઉરને વિશે, મોડપ મટશે મનની આ ગ્રંથ જો સાંભળશે. આનાથી ઘણું મોટું બળ ઘનશ્યામનું મળશે, હૃદયને વિશે બળ આવશે અને એને મોડપ બધી મનની જતી રહેશે. આ ગ્રંથને ખાલી સાંભળવા માત્રથી એના હૃદયમાંથી મોડપ જતી રહેશે, કાયરતા જતી રહેશે. એકાદશ પદ ચુમ્વાળીસ કડવા વળી ચારશે ના ચરણ છે, નિર્બળ સબળ સંતને સદા એહ સુખ કરણ છે. આની અંદર 11 પદ છે, 44 કડવા છે અને 400 ચરણ છે. નિર્બળ કે સબળ
બંને સંતને, સંત શબ્દ સ્વામી લગભગ છેલ્લા 4-5 કડવાથી લખે છે, પણ સંત ભક્ત જેગનો મુમુક્ષુ સાધક નિર્બળ હોય કે સબળ હોય, ખરેખરો મોક્ષના માર્ગે ચાલી શકે એવો બળિયો હોય કે કોઈ નિર્બળ થઈ ગયો હોય, કોઈને અંતઃશત્રુનું બળ થોડું હોય, કોઈને ઝાઝું હોય, કોઈને અનેક જન્મોની મહેનત હોય, કોઈને થોડા જન્મોની મહેનત હોય, ગમે એવો હોય, પણ સબળ અને નિર્બળ બંનેને સુખકારી આ ગ્રંથ છે, બંનેને સુખ કરવા વાળો આ ગ્રંથ છે. કારણ કે જે સબળ છે એને ક્યારેય પણ પોતાના બળનું કોઈ પણ પ્રકારનું અહમ ન ભળી જાય, કલ્યાણના માર્ગમાં એનું અનુસંધાન અપાવતો આ ગ્રંથ છે, અને જે નિર્બળ છે એના માટે સંપૂર્ણ કલ્યાણના માર્ગે ચાલવાની લાકડી બની રહે, ટોનિક બની રહે એવો આ ગ્રંથ છે. સબળ છે એની અંદર કોઈ પ્રકારના બીજો ભેગ ન ભળી જાય. મહારાજે જેમ મધ્યના 95માં વચનામૃતમાં સોનીની પેઢીનું વચનામૃત એમાં મહારાજ જેમ કહે છે, 16 વલ્લું સોનું હોય એ 12 વલ્લું થાય, 8 વલ્લું થાય, એમ આ મોક્ષના માર્ગે ચાલવાનું જે બળ, એ બળની અંદર બીજો ભાગ કોઈ ના ભળી જાય, એના કલ્યાણના માર્ગમાં બીજું વિઘ્ન ના આવી જાય. કારણ કે બળિયો હોય સબળ હોય તો પણ જો ધ્યાન ન રાખે તો ભગવાનનું બળ ભૂલાતું જાય. કારણ ભગવાન થકી જ બળને પામ્યો છે, મોટા પુરુષ થકી જ બળને પામ્યો છે, સંતો ભક્તોની કૃપાથી જ બળને પામ્યો છે, પરંતુ જો ધ્યાન ન રાખે તો સમયાંતરે એ બળ ભૂલાતું જાય. એ બળ ક્યાંથી આવ્યું છે, એનું જે ઉદ્ગમ સ્થાન હતું એ ભૂલાઈ જાય, અને ઉદ્ગમ સ્થાન ભૂલાઈ જાય ત્યારે બળ ચોક્કસ આગળ જતા નિર્બળતાને પામી જાય. જે અમૃત હતું એના માટે એ જ એના માટે ઝેર બની જાય. એના માટે સ્વામી કહે છે, સબળ છે એને વધારે બળિયો કરશે, વધારે અંતરદૃષ્ટિવાળો કરશે, વધારે અકર્તા બનાવશે, વધારે એને મહારાજનો પ્રતાપ, મોટાનો પ્રતાપ એ વધારે અનુસંધાનમાં આવશે, એટલે વધારે ને વધારે બળિયો થઈને મોક્ષના માર્ગે શૂન્ય ભાવને પામીને પુરુષોત્તમ નારાયણના અનાદિ મુક્તની સ્થિતિએ પહોંચી જશે. અને જે નિર્બળ હશે, જેની પાસે હિંમત નથી રહી, એને બહુ મોટું બળ મળશે કે બસ હું તો પહોંચી જ જઈશ, આવા મોટા મહારાજ મળ્યા, ભલે મારામાં તાકાત નથી પણ એમનામાં છે, આવા મોટા સાધુ મળે, આવા સંતો ભક્તો મળે, આની મધ્ય પડ્યો રહીશ તોય હું પહોંચી જઈશ, એને બળ મળશે. એવું સ્વામી કે 11 પદ છે, 44 કડવા છે, 400 ચરણ છે. સબળ અને નિર્બળ બંનેને આ બહુ ઉપયોગી ગ્રંથ છે. સંવત 1898નો માસ પુરુષોત્તમ પૂનમ દને નિષ્કુળાનંદ જન હિત અર્થે કર્યો ગ્રંથ સમજી મને. સંવત 1898ના પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની પૂનમને દિવસે નિષ્કુળાનંદ સ્વામી કે જનહિત અર્થે આ સત્સંગની અંદર અનેકા અનેક ભગવાનના ભક્તો છે એ બધાને મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ આવે એના માટે સ્વામી કે આ ગ્રંથ લખ્યો છે. સ્વામીએ 76 વર્ષની ઉંમરે આ ગ્રંથ લખેલો છે. જ્યારે સ્વામી આ ગ્રંથ લખવાની શરૂઆત કરીને પૂર્ણ થયો ત્યારે 76 વર્ષ સ્વામીના થયા છે. એ સમયે સ્વામી આ ગ્રંથ લખ્યો, આપણે વિચાર કરવો જોઈએ કે 76 વર્ષે સ્વામી આ ગ્રંથ લખ્યો, એ સ્વામીની કેટલી મોટી શ્રદ્ધા. 76 વર્ષે સ્વામીની અવસ્થા શરીરની કેવી હોય, એમાં પણ સ્વામીનું તો વૈરાગ્ય પ્રધાન જીવન, ખાવું પીવું આદિ પણ સ્વામીનું કેટલું બધું વૈરાગ્ય પ્રધાન, એની અંદર સ્વામીની કેટલી ઉંમરે હાથ કેવી રીતે ચાલતો હશે, 76 વર્ષની ઉંમરે આટલું ગ્રંથને લખવો એ પણ એ મોટા પુરુષનો કેટલો મોટો દાખલો. આપણે તો શેરડી છોલવાની મોઢાથી નથી, શેરડીનો સીધો રસ પીએ છે, રસ તોય હવે રસ કાઢીને આપેલો છે ને તોય પીવાતો નથી, રસ કાઢેલો છે તૈયાર, તોય પીવા માટે આપણી તૈયારી જો ઓછી હોય, અથવા તો રસને આપણે બીતા બીતા પીએ કે ઝાઝો પીવાઈ જશે ડાયાબિટીસ થઈ જશે આમ બીતા બીતા પીએ, અથવા તો રસને પીવામાં આળસ અને પ્રમાદ રાખીએ, તે આપણી ભૂલ છે. પણ આ મોટા પુરુષોનો દાખલો જ્યારે વિચારીએ કે એને 76 વર્ષ સુધી બસ એક એક કલમ, આ એક એક શબ્દ, આ તો આજે આ છાપખાના નીકળે ને છપાઈ ગયા ગ્રંથો, પણ જે દિવસે આ છાપખાના નહોતા તે દિવસે કેવી રીતે એને આ પત્ર સાચવ્યા હશે, કેવી રીતે લખ્યું હશે, આ એક એક પેજને કેવી રીતે સાચવી રાખ્યું હશે,
એના ખાલી દાખલા સામું જોઈએ ને તોય આપણને એટલું થઈ જાય કે આપણાથી કદાચ બીજું કાંઈ ના થાય ને, પણ આવા મોટા પુરુષોએ જે કર્યું છે ને એનો વિચાર કર્યા કરીએ ને તોય આપણી અંદર એવા મોટા પુરુષોનું થોડું ઘણું એની દયાથી બળ આવ્યા કરે. આપણને એમ થાય કે એને આટલો બધો દાખલો, જે જે ગ્રંથોને આપણે વાંચીએ, વચનામૃત હોય, ચાહે હરિચરિતનું સાગર હોય, ચાહે આ નિષ્કુળંત કાવ્ય હોય, કે ચાહે બીજા સત્સંગી જીવન આદિ ગ્રંથો હોય, એ ગ્રંથોનો દાખલો કરવાવાળા મોટા પુરુષોને એ જમાનામાં કોઈ કોમ્પ્યુટર નહોતા, નહોતી હાર્ડ ડિસ્કો, કશું જ નહોતું, ટાઈપ કરવાવાળો કોઈ નહોતો, ટાઈપ થઈ શકે એવા સાધન નહોતા, લખી શકાય એવી કલમો આજના જેવી પેનો પણ નહોતી. તે દિવસે શાહીમાં બોળી બોળી અને એને એક એક અક્ષર ઘૂંટ્યા છે, આ એક એક અક્ષર ઘૂંટીને મારાને તમારા કરોડોના કલ્યાણ ઘૂંટ્યા છે મોટા પુરુષે. મારા જેવા ને તમારા જેવા અનેકને કલ્યાણના માર્ગનો દ્રષ્ટિકોણ મળે એ મોટા પુરુષે ઘૂંટ્યું છે. ક્યારે લખતા હશે? દિવસે લાકડા ઘડતા હશે, મંદિરોના કામ કરતા હશે, એની માટે કોઈ મોટી ઘોડાગાડીઓ કે હાથીઓ નહોતા રોજ બેસીને જવા, માથે પોટલા મૂકીને એક ગામથી બીજે ગામ જતા હશે, એક મુમુક્ષુને પકડીને એને સત્સંગ પણ કરાવતા હશે, અને મારા ને તમારા માટે રાત્રે જાગીને ખડિયાઓ ઉપર નાના નાના દીવાઓ કરીને આ મોટા પુરુષોએ દાખલા કર્યા હશે. ફક્ત દિવસે જ લખતા હશે એવું નહીં, રાત્રે પણ લખતા હશે, અડધી અડધી રાત્રે જાગી જાગીને દીવાઓ ઉપર આ ગ્રંથો લખ્યા હશે. એના દાખલા બાજુ ફક્ત વિચારીએ, એની જે મહેનત છે એની બાજુ ફક્ત વિચારીએ, આપણે તો કાંઈ કર્યું નથી ને કાંઈ કરી નથી શકવાના. આપણી અંદર કાંઈ બળ છે નહીં, આપણે તો આવા મોટાના બળ વિચારીએ કે આને બસ આટલો દાખલો રાત્રે જાગીને કર્યો હશે. એક સ્વામીએ કડવું આપણા માટે રાત્રે જાગીને લખ્યું હોય, એક હરિચરિતનું સાગરના તરંગની એક વાત સ્વામીએ રાત્રે જાગીને 60 વર્ષની ઉંમરે ધ્રુજતા હાથે લખી હોય, વચનામૃત જેવા શાસ્ત્રોને સંતોએ એવી રીતે લખ્યા હોય, બસ એનો દાખલો વિચારીએ ને તોય આપણને મોક્ષના માર્ગે ચાલવાની હિંમત જાગશે કે હવે તો મારે પહોંચવું જ છે. જ્યારે મોટાઓએ આટલો બધો દાખલો કર્યો, એ લોકોએ 200 વર્ષ પછીના આપણને બધાને જોયા છે, આપણે બ્રહ્માંડમાં રખડતા હતા, એ મહાપુરુષો ત્રિકાળાદર્શી હતા, એને બધી જ ખબર હતી કે આ મુમુક્ષુ આવશે કાલે, એના માટે આ કેટલું મોટું બળ પૂરું પાડવા માટે એ સંતોએ તે દિવસથી, જેમ માં છે ને પોતાના છોકરા માટે પેંડા હોય, સારી સારી વસ્તુ હોય ને એને હંગરીને રાખી મૂકે, કેમ? તો કે મારો છોકરો જ્યારે આવશે ને ત્યારે દઈશ. આ મોટા પુરુષો આપણી માં છે, એને સંઘરીને આવા પેંડા, સંઘરીને આવી ઘારી, સંઘરીને આવા આવા મોટી મીઠાઈઓ આપણા માટે આ ગ્રંથોમાં રાખી મૂકી છે. વચનામૃત, નિષ્કુળાંત કાવ્ય, સ્વામીની વાતો, હરિચરિતનું સાગર, શ્રીમદ સત્સંગી જીવન આદિ તમામ શાસ્ત્રો એ આપણી માઓએ સંઘરી રાખેલી મીઠાઈઓ છે, આપણા જેવા બાળકો માટે સંઘરી રાખી છે, મૂકી રાખી છે, બતાવે છે, ખાઓ. હવે ખાઈએ ન ખાઈએ એ આપણા હાથની વાત છે, પરંતુ જો એને જમશું, જો એને પચાવશું, તો ચોક્કસ એ મોટાનો દાખલો સફળ થશે અને આપણા આત્માનું પરમ શ્રેય થશે. મહારાજનો દાખલો પણ સફળ થશે, મહારાજ આવા મુક્તોને આ પૃથ્વી પર લાવ્યા, નહીં તો મહારાજને એ મુક્તો તો અક્ષરધામની અંદર સુખિયા જ હતા. એને આ પૃથ્વી પર આવીને કશું સારું નથી મળ્યું, પથરા મળ્યા છે, કાદવ મળ્યો છે, ગાળો મળી છે, લોકોની લાકડીઓ મળી છે, ગામડે ગામડે રખડવાનું મળ્યું છે, એને એને ચૂલા ઉપર ખીચડી ચડી હોય ને તો ખીચડી નાખી દીધી છે, એના અપમાનો થયા છે, બંદીખાને ગયા છે, કેટલાય સંતોના પ્રાણ કેવી કેવી જગ્યાઓએ છૂટી ગયા છે વિકટ પરિસ્થિતિઓની અંદર. આવું બધું જે મહાપુરુષોને મહારાજે જોયું છે, અને આજે જે ગુરુજી જેવા મોટા પુરુષો છે એના દાખલા પણ એ જ નંદ સંતો એના જેવા જ છે, એના જેવા જ છે. આજે પણ ભગવાનને એવા સંતો ભક્તો જેનું સમર્પણ રાત ને દિવસ આ સત્સંગની અંદર જે સમર્પિત થઈને કાર્ય કરવાવાળા છે, જેને પોતાનું કોઈ અસ્તિત્વ રાખ્યું નથી, રાખવું નથી, એવા જે છે, એવા પણ એવા જ ભગવાનના સંતો ભક્તો આજે પણ છે. એ બધાયનો દાખલો વિચારી આપણા કલ્યાણને અર્થે આ મહારાજ, આ નંદ સંતો, આજે ગુરુજી જેવા મોટા પુરુષો, આજે એવા સમર્પિત સંતો ભક્તો જેને પોતાનું અસ્તિત્વ નથી રાખ્યું આ સત્સંગમાં, અને અસ્તિત્વ રાખ્યા વિના આ સત્સંગના અસ્તિત્વને ટકાવવા કેવા પાયામાં રહીને સેવા કરતા હોય, એવા કરોડો
એ બધાનો દાખલો એક આપણા કલ્યાણને અર્થે છે, એક આપણને મોક્ષના માર્ગે ચાલીને આપણે અક્ષરધામ સુધી પહોંચીએ એના માટે છે. અક્ષરધામમાંથી આવેલા હોય તો પણ અહીંયા આગળ આપણને મોક્ષના માર્ગે ઠેક અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભેળવવા આટલો દાખલો કરે ત્યારે દાખલાઓને બેઠા બેઠા વિચાર્યા કરીએ, બીજું કશું ના વિચારીએ ને. આપણે શું કરીશું, આપણે કેટલા મોક્ષના માર્ગે હાલીશું એનો કદાચ પ્લાનિંગ ન થઈ શકે, પણ આ જે પ્લાન કરીને ગયા છે ને એનો ખાલી વિચાર કરીએ ને, અત્યારે જે રહેલા પ્લાન કરી રહ્યા છે ને આપણા કલ્યાણ માટેનો દાખલો કરી રહ્યા છે એનો જ ખાલી વિચાર કરીએ ને, તો એ આપણી ક્ષણો ઘણી બધી મહારાજમય જતી રહેશે, આપણી ઘણી બધી માળાઓ ફક્ત એ વિચારો દ્વારા થઈ જશે, આપણું ઘણું મોટું તપ એ વિચારો દ્વારા થઈ જશે, આપણી ઘણી મોટી આ સંપ્રદાયની સેવા એ વિચારો દ્વારા થઈ જશે. કારણ કે વિચારો મહારાજ મોટાને અને ભગવાનના સંતો ભક્તોને વંદન કરવાવાળા થાય, જેના કારણે હૃદય આપણું નિર્મળ થાય. સ્વામી અહીં કહે છે કે આ જનહિતને અર્થે આ ગ્રંથ કર્યો છે. સ્વામી કહે છે આ ગ્રંથ કરીને મને બહુ આનંદ થયો. મને માનિયો મોદય પાર, સમજે વાત સારી સારી, પેઠે મેં શોધ્યો સાર, મતી જેવી હતી મારી, મારે જાનમાં આવ્યો જેમ તેમનું મેં તેમ કહ્યું, કહ્યું અંતર ઉપજ્યું એમ, સમજવા સારું થયું, થયું નિર્ધન ને ધન રૂપ, વસમી વેળા સમે સમે અંતરે તાપ અનુપ, દુષ્ટ કોઈ નવ દમે દમે, સમજ્યા વિના શરીર પ્રગટ પ્રભુને મેલી મેલી, મહિમલોવતા નીર પ્રાપતિ સહી છેલી છેલ્લી, સમજન સંતની એહ પ્રતાપ પ્રભુનો જાને જાને, સમર્થ શ્રી હરિ તેહ ભરોસો એ ઉરયાને, આને ટાને કરવો વિચાર વિવેકે વળી વળી વળી, નરને કરવો નિરધાર મોટા જો સંતને મળી. નિષ્કુળાન સ્વામી કહે છે છેલ્લે પદ 11માં, સ્વામી કે આ ગ્રંથને લખીને બહુ આનંદ થયો મને, કારણ કે આ ગ્રંથ છે એ અનેકા અનેકને મોક્ષના માર્ગે ચાલવાનું બળ આપશે. સ્વામી કે મને એનો આનંદ છે કે મને આવી સેવા મળી, ભગવાન શ્રી હરિએ મારા દ્વારા સત્સંગની સંતો ભક્તોની આવી સેવા કરાવી, એ મારા બહુ મોટા ભાગ્ય છે. આ મોટા પુરુષોનું એટલું તો ચોક્કસ પડે પડે દેખાય છે, આજે પણ જે હોય એવા ભગવાનના સમજણે યુક્ત ભગવાનના સંતો ભક્તો એની અંદર પણ દેખાય, અને મોટા પુરુષોમાં તો પડે પડે અનુભવાય, આ ગ્રંથોમાં પણ અનુભવાય, હરિચરિતનો સાગરાદિ ગ્રંથોમાં પણ આધારાનંદ સ્વામી એમનું પણ પડે પડે અનુભવ થાય. સ્વામી જ્યારે થોડાક તરંગો જાય તરત પાછા રિપીટેશન કરે, થોડાક જાય રિપીટેશન કરે. આ જે કાંઈ છે સ્વામી કે આ તો મારી ઉપર મારા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપા છે, સંતો ભક્તોનો મારી ઉપર રાજીપો છે, એના કારણે આ મારાથી ગ્રંથ લખાય છે, મને આ લખવાનો અવસર પ્રાપ્ત થયો છે. દરેક વાતની અંદર રાજીપો, દરેક વાતની અંદર મોટા પુરુષો ભગવાન સંતો ભક્તોનું કરતાપણું એટલા હળવા ફૂલ આપણને રાખે છે, આપણને ક્યારેય વજનદાર નથી થવા દેતા, આપણને ભજનદાર રાખે છે, આપણને આપણું કરતાપણું ભૂલાય છે ને ભજનદાર રાખે છે. કદાચ માળા ભલે કદાચ આપણે ન કરી શકીએ, પણ એટલું કરવાથી બહુ મોટું ભજન થઈ જાય છે, બહુ જ મોટું તપ થઈ જાય છે, એટલું કરવાથી બહુ મોટો આપણો મોક્ષનો માર્ગ કપાઈ જાય છે. એટલું જ વિચારવાથી, બસ એટલું જ વિચારવાથી, હું કાંઈ નથી, મારી પર તો કૃપા છે, હું તો કૃપાના પેટ્રોલ ઉપર ચાલી રહ્યો છું, દયાના પેટ્રોલ પર ચાલી રહ્યો છું, કોઈની કરુણા મારી ઉપર વરસે છે, કરુણાથી ચાલી રહ્યો છું, પુરુષોત્તમ નારાયણની હિંમતથી ચાલી રહ્યો છું, મોટા પુરુષની દ્રષ્ટિથી ચાલી રહ્યો છું, સંતો ભક્તો મારા કેટલાય સ્વભાવ સહન કરીને મને ચલાવી રહ્યા છે એના કારણે ચાલી રહ્યો છું. આટલા વિચારો તો મુમુક્ષુ માટે કરોડો જન્મોની કસરો ટાળી નાખે, એટલો વિચાર કરતાની સાથે એના હૃદયની અંદર અઢળક પ્રકારનું બળ આવી જાય, એનું વજન જ ના રહે.
ઓટોમેટિક હૃદયમાં ભજન થયા કરે એવો આ ગ્રંથ. સ્વામી કે મને બહુ આનંદ થયો, કારણ કે આના દ્વારા કેટલાય સંતો ભક્તોને વાંચશે. સ્વામી કે મેં તો બધું મારી રીતે શોધ્યું છે, મને જેવું મહારાજે બતાવ્યું શોધ્યું, મતિ જેવી હતી મારી, મારી બુદ્ધિ પ્રમાણે શોધ્યું છે, મારી જાણમાં આવ્યું જેમ તેમનું મેં તેમ કહ્યું, મને જેવું જનાનું, મને જેવું મહારાજે દેખાડ્યું એવું મેં કીધું, મારા અંતરમાંથી જેવું આવ્યું એવું કીધું છે. નિર્ધનને ધનરૂપ, જે નિર્ધન હશે એને આ ધનરૂપ આ ગ્રંથ છે. વસમી વેળા સમયે, જ્યારે વસમી વેળાએ એક કશી જ મૂડી નહીં હોય, પ્રેમાનંદ સ્વામીએ જેમ કહ્યું, સર્વે ચિહ્ન સંભારી ધારુ અંત સમાણી મૂડી વાલા. ઓરા આવો શ્યામ સ્નેહી ધ્યાન ચિંતામણીમાં સ્વામી કે હું આ બધા ચિહ્નો સંભારીને એવું માનું છું મારી અંત સમયની મૂડી છે. પરંતુ માની લો કે અંત સમયે બધાય ચિહ્નો નથી સ્મૃતિ, એનાથી ચિહ્નોનું એને ધ્યાન પણ નથી થયું જીવનમાં, એની પાસે બહુ ઝાઝુ ભજન પણ નથી થયું, એનાથી ઝાઝુ તપ નથી થયું, એનાથી ઝાઝી યાત્રાઓ નથી થઈ, એવો નિર્ધન છે. વસમી વેળાએ અંત સમયે આવો નિર્ધન છે. પણ સ્વામી કે એને આ ગ્રંથ, જો આ ગ્રંથનું જો જ્ઞાન હશે, આ ગ્રંથની અંદર કહેલી વાતનું જો અનુસંધાન હશે, તો એ અંતકાળે નિર્ધન હોવા છતાં પણ ધનવાન થઈ જાય. સ્વામીની વાતની તાકાત, સ્વામીનો કેપ કેટલો છે, બેંક બેલેન્સ ઝીરો છે, પણ સ્વામી કે બસ ફક્ત એક બટન દબાવી દે ને તો મિલિયનર ગણાય, મિલિયનર. એવો આ ગ્રંથ છે. મોક્ષના માર્ગમાં આધ્યાત્મિક સંપત્તિ એની પાસે અઢળક ગણાય, જેને ભગવાનનું બળ હોય ને એ અઢળક સંપત્તિવાળો છે. સમય અંતર તાપ અનુપ દુષ્ટ કોઈ નવ દમે, એને અંતકાળે કોઈ શત્રુ, અંત શત્રુ, બહારનો શત્રુ, કોઈ કાળ કર્મ કે માયાનું કોઈ તાકાત નથી કે એને દુઃખી કરી શકે. મહારાજ પ્રથમના 72મા વચનામૃતમાં કહે છે, જેને ભગવાન અને ભગવાનના સંતની નિષ્ઠા હોય એનું કાળ અને કર્મ મળીને ભૂંડું કરવાને ઈચ્છે તો ભૂંડું કરી નથી શકતા, અને જો નિષ્ઠામાં કસર હોય, કહેતા એના બળમાં જો કસર હોય તો ભગવાન એનું રૂડું કરવાને ઈચ્છે તો રૂડું નથી કરી શકતા. પણ આ ગ્રંથનું જેને બળ છે એનું કાળ કર્મ ભૂંડું નહીં કરી શકે. દમે સમજ્યા વિના શરીર પ્રગટ પ્રભુને મેલી, ગમે એટલું શરીરને દમી નાખે ભગવાનના બળને મૂકીને, તો સ્વામી કહે તો કેવું છે કે જેવી રીતે મેલી મહી વલોવતા નીર દહીંને મૂકી અને પાણીને કોઈ વલોવે તો શું નીકળે? 5 દિવસ સુધી વલોવો, 50 દિવસ વલોવો, 365 દિવસ વલોવો તો પાણીનું પાણી જ રહે, બીજું કાંઈ ના થાય. તાપ બહુ હોય ને તો ગોળી હુકાઈ જાય, વલોનું એકલું રહે એવું થઈ જાય, પીવાનું ના થાય. એવી રીતે સ્વામી કે ભગવાનના બળને મૂકીને કરેલું ભજન, તપ, યાત્રા કંઈ પણ છે, ભગવાનનું બળ જેમાંથી જતું રહ્યું એ બધું પાણી વલોવા જેવું છે. સ્વામી કે છેલ્લામાં છેલ્લી સમજણ સંતની એ જ છે કે પ્રતાપ પ્રભુનો જાણે. ભક્તની સમજણ, સંતની સમજણ, સાધકની સમજણ, મુમુક્ષુની સમજણ છેલ્લામાં છેલ્લી એ જ હોય કે ભગવાનના પ્રતાપે બધું થાય છે, મહારાજ કરે છે, મહારાજ કરાવે છે, મહારાજ કરવા દે છે, મહારાજ જે કાંઈ કરે છે મારું હિત જ કરે છે, એને મારી બધી ખબર છે, મારા નકશાના બનાવનાર મારા મહારાજ અને મારા સદગુરુ છે, એને મારો જેવો જીવનનો નકશો છેલ્લા શ્વાસ સુધીનો બનાવવો હોય એવો બનાવે, નકશો દોરવાનું એમના હાથમાં છે, એ નકશો દોર્યા પ્રમાણે ચાલવાનું એ મને આદેશ કરે, એ મારે એમના નકશો જે દોર્યો એને ફોલો થવાનો, પણ મારે મારા હાથમાં કલમ નથી રાખવી મારો નકશો દોરવાની, મારો નકશો એમને સોંપ્યો છે, એ જે કરશે. અત્યાર સુધી આટલો સરસ દોર્યો છે, આજ સુધી પણ અમારી જીવન જાણું છું, આટલી સરસ ખબર રાખો છો, આજ સુધીના નકશા સરસ દોર્યા, તો પછી આપણે ડાપણ કરીને નવો નકશો દોરવાની જરૂર શી છે? જીવ છે ને ડાપણ્યો છે, થોડું ભગવાનને મોટાએ દોર્યું હોય ને તો થોડોક ચાલતો થાય, પછી થાય હવે તો મને આવડી ગયું છે, હું દોરી દઈશ મારી જિંદગીનો નકશો. આપણી જિંદગીના નકશા આપણે દોરીએ તો ડૂબી જઈએ, પણ ભગવાનને મોટાને દોરવા દઈએ ને તો એને બધી ખબર હોય કે આ રીતે આ રીતે આમ થાય. એ નકશા એ બનાવે ને એ બરાબર બનાવે, એક આર્કિટેક્ટ નકશો બનાવે ને કે આપણે નકશો બનાવીએ તો કેટલો ફેર પડે, આપણને ખબરય ના હોય, બિલ્ડિંગ એઠું આવી જાય, કદાચ બની જાય, પણ આર્કિટેક્ટ વિના આપણે બિલ્ડિંગ બનાવી દીધું હોય તો 2 વર્ષમાં હેઠું આવી જાય. પણ
જેને એનું જ્ઞાન છે એ નકશો બનાવે તો સરસ બનાવે. એમ આપણા સૌથી મોટા હિત કરતાં જ ભગવાનને ભગવાનના મોટા પુરુષો છે. એ આપણા નકશા કરે, બરાબર કરે. તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. આવી સમજણથી આપણે આલીએ તો એ લોકો આપણા નકશા કરી શકે અને એના નકશાથી જ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. આને ટાને કરવો વિચાર વિવેકે વળી વળી. સ્વામી કે આવા સમયે સંતની છેલ્લી સમજણ એ છે, પ્રભુનો પ્રતાપ જાણે, સમર્થ ભગવાનને જાણે, ભરોસો ભગવાન ઉપર મૂકે. અને આવા સમયે સ્વામી કે આ સમયે કરવો વિચાર વિવેકે વળી વળી વળી. નરને કરવો નિર્ધાર મોટા જો સંતને મળી. મુમુક્ષુને મોટા સાધુને મળીને વિચાર કરવો. મળ્યો મનુષ્ય દેહ અમૂલ ફરી ફરી મળતો નથી. શું વિચાર કરવો મોટા સાધુને મળીને? મળ્યો મનુષ્ય દેહ અમૂલ ફરી ફરી મળતો નથી. નથી ઘટતી રાખવી ભૂલ કહું શું હું કથી કથી. સ્વામી કે આવે કોઈ પ્રકારની ભૂલ રાખવી નહીં. આવા ગ્રંથો દ્વારા ભગવાનનું બળ મોટા સંત દ્વારા સમજીને મોટા સંતમાં વળગીને આ મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય છે એનાથી મહારાજ રૂપી ચિંતામણી મેળવી લેવી. મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય છે, મનુષ્યનો દેહ ચિંતામણી તુલ્ય છે. ભગવાનના મોટા પુરુષોનો સમાગમ એ પ્રથમના 14માં અને મધ્યના 48માં પ્રમાણે ચિંતામણી અને કલ્પવૃક્ષ જેવો છે. પ્રથમના પહેલા પ્રમાણે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. તો જ્યારે સત્પુરુષ ચિંતામણી તુલ્ય, હરિચરણનો સાગર કે છે, વચનામૃત કે છે, મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય અને ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય. ત્રણ ચિંતામણીની પ્રાપ્તિ થઈ હોય અને છતાં પણ જો ચિંતવનમાં ફેર પડી જાય તો બહુ મોટો ભય આવી જાય જીવનમાં. માટે ત્રણ ચિંતામણી, એક ચિંતામણી તો કાફી છે ચિંતવવા માટે. જેના હાથમાં ત્રણ ચિંતામણી હોય, મનુષ્ય દેહ ચિંતામણી એ આપણા હાથમાં છે અત્યારે. મોટા પુરુષ ભગવાનના સંત એ આપણા હાથમાં છે અત્યારે, એ ચિંતામણી. ભગવાનની મૂર્તિ એ પણ આપણા હાથમાં છે. ત્રણ ચિંતામણી મળી ત્યારે સૌડું ચિંતવીને ભગવાનનું બળ રાખીને ભગવાન સુધી પહોંચાય સ્વામી કે ભલા થઈને, એવો પ્રયત્ન કરજો. બીજો કોઈ પ્રયત્ન ન કરતા. નથી ઘટતી રાખવી ભૂલ, સેજ પણ સ્વામી કે ભૂલ નથી રાખવી. હું શું તમને વારે વારે એ વાતને કહું. માટે સ્વામી કે આ ગ્રંથને સાંભળીને, આ ગ્રંથના સારમાં એટલું છે, એક શરણરૂપ શ્રીહરિને જેમ સુખ થાય એમ એમની મરજીમાં અનુકૂળ થઈને રહેવાનો પાક્કો ઠરાવ કરવાનો, પ્રભુને જે નથી ગમતું એ બધુંય છોડી દેવાનું, મહારાજ મારી અપરાધો બાજુ નહીં જોઈને મારી રક્ષા કરશે જ એવો વિશ્વાસ રાખવાનો, રક્ષા કરવા માટેની પ્રાર્થના કર્યા કરવાની કે હે મહારાજ અખંડ તમને ગમે એવું રહેવાય, એવું પ્રભુ તમે કૃપા કરીને મારી પાસે બધું કરાવજો. મહારાજને આ ગ્રંથની અંદરથી પાંચમો ભાવ એ નીકળે છે કે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને અહમ અને મમત્વ રહિત થઈને ભગવાનની, ભગવાનના સંતો ભક્તોની સેવા પરાયણ થવું. અને છઠ્ઠું એ કે મહારાજ હું તો દીન છું, તમે દયાળુ છો, પ્રભુ હું પતિત છું, તમે પાવન છો, એવી રીતે સર્વ પ્રકારે ભગવાનની આગળ કિંકર ભાવ, દીન ભાવ, ભગવાનના મોટા પુરુષો સંતો ભક્તો પાસે કિંકર ભાવ, દીન ભાવ, આ છ પ્રકારના ભાવ આખા ગ્રંથની અંદર નિતરતા છે. આ ભાવને જ્યારે આપણા હૃદયમાં આપણે હૃદયસ્થ કરીએ ત્યારે હરિબળ ગીતા ગ્રંથ છે એનું બળ આપણા આત્માની અંદર આવે. સ્વામી કે મેં જેટલું કહેવાનું હતું એ બધું જ આની અંદર કીધું છે. આ મનુષ્ય દેહ વારે વારે નહીં આવે, ભગવાનના મોટા સાધુનો સમાગમ વારે વારે નહીં મળે, આવા ગ્રંથો વારે વારે નહીં મળે, આ મનુષ્યનો દેહ આવે અને મોટા પુરુષોનો યોગ થાય. અને આવો યોગ આપણને ક્યારે મળે? ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચીએ, 8,64,00,000 વર્ષ જ્યારે થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એવા 30 દિવસનો એનો એક મહિનો થાય, એવા 12 મહિનાનું એક વર્ષ થાય, એવા 100 વર્ષની બ્રહ્માની આયુષ્ય થાય, એવા 3.5 કરોડ બ્રહ્મા જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થઈને લય થઈ જાય ત્યારે એક વખત 3.5 કરોડ પ્રાકૃત પ્રલય લખ્યા, એટલે કે 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય પૂર્ણ થઈ જાય
ત્યારે એક વખત આપણને અત્યારે જે પ્રકારનો યોગ આપણને મહારાજે દીધો છે, પોતાનો, પોતાના મોટા પુરુષોનો, પોતાના શાસ્ત્રોનો, પોતાના સંતો ભક્તોનો, એવો યોગ ત્યારે પ્રાપ્ત થાય. અને એટલી દુર્લભ પ્રાપ્તિ આપણને સહજમાં થઈ છે. કદાચ વચ્ચે બીજા મનુષ્યના જન્મ આવતા હોય પણ એમાં યોગ નથી મળતો. જો યોગ નથી મળતો તો એ મનુષ્ય જન્મ તો પશુ સમાન જ જાય છે, એ મનુષ્ય જન્મ તો હા વ્યર્થ જ જાય છે. ઉપરથી ભારરૂપ થાય એમાં કરેલા કુકર્મો, સંસ્કાર વિનાના જીવન, સંસ્કાર વિનાના કોઈક જગ્યાઓ, એવા મા બાપ, સંસ્કાર વિનાના એવા પરિવારો એની વચ્ચે જન્મ્યા હોય તો ત્યાં તો ભારરૂપ બીજા કર્મ કરીને ઉપરથી બીજા કર્મ બંધાય. જ્યારે બધી જ રીતે ભગવાન પોતાનું સાનુકૂળતા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આવો યોગ મળે છે. એવો દુર્લભ યોગ સ્વામી કે મોટા સંત દ્વારા સમજી, અને મનુષ્ય દેહ છે એ અમૂલ્ય છે, માટે આ દેહ કરીને બીજું કાંઈ ક્યાંય પણ વેડફાયા વિના ભગવાનને મળી જવાય. ગઈકાલે જ હરિચરિતનો સાગરની કથામાં આવ્યું હતું સાંજે કે બીજા દેહ કરીને, અનંત દેહો ધરીને જે કરવાનું છે નથી કર્યું, જે નથી કરવાનું એ થયું છે, વિષયો ભોગવ્યા છે અને દેહને વ્યર્થ કરી નાખ્યા છે અનેક દેહો. હવે તો બસ આ દેહ કરીને એક પુરુષોત્તમને પામવું છે, આવો પાક્કો નિર્ધાર કરીને મંડીએ એવું સ્વામી કહે છે. કથી કહ્યું મેં સર્વનું સાર, સાના સમજી લેજો. સ્વામી કે આ મેં સર્વનું સાર કાઢીને કીધું છે, ડાયા માણસો બધું સમજી લેજો. લેજો નિષ્કુળાનંદ નો વિચાર, સુંદર સારો છે જો. સ્વામી કે બસ મને મહારાજે જેવા બતાવ્યા એવા વિચારો હરિબળ ગીતામાં કીધા છે, આને તમે સુંદર રીતે જો હૃદયની અંદર રાખશો ભગવાન તમને બળ આપશે. સ્વામી કે આ તમે સારો વિચાર છે ને તમારા હૃદયમાં રાખજો. આવું સ્વામીએ અહીંયા આગળ 11મું પદ લખ્યું છે. હરિબળ ગીતા ગ્રંથ અહીં પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત હરિબળ ગીતા સંપૂર્ણ, હરિબળ ગીતા સમાપ્ત. આપણે ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી, ગુરુજી જેવા મોટા પુરુષો, સંતો, ભક્તોના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરીએ આપણા હૃદયની અંદર ભગવાનનું બળ અખંડ રહે, આપણા હૃદયમાં મહારાજની અનુભૂતિ થાય, આપણને મહારાજ મોટા સંતોનું બળ અખંડ રહે એવી આપણી ઉપર સ્વામી કૃપા કરે એટલું કંઈ ગ્રંથને પૂર્ણ કરીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.